અત્યારે કોવિડની સામે લડત માટે જે આપણને રસી આપે છે એને ઇન્ટ્રામસ્ક્યુલર રસી કહેવાય, જે આપણને આપણા મસલમાં ઇન્જેક્શનના માધ્યમથી આપે છે. પણ તમે બીજી એક રસીનું નામ સાંભળ્યું હશે જેને ઇન્ટ્રાનેસલ રસી કહે છે, જે નાકના માધ્યમથી આપે છે. તો આ રસી હોય શું, કામ કઈ રીતે કરે, ક્યારે આપણે એક્સપેક્ટ કરી શકીએ અને શું આ ઇન્જેક્શનવાળી રસી કરતાં બેટર છે કે નહીં, એ બધું તમે જાણવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. આપણા દેશમાં ઇમરજન્સી યુઝ અપ્રુવલ બે રસીને મળ્યો છે. સૌથી પહેલી છે ભારત બાયોટેક, જે કોવેક્સિન બનાવે છે તે, અને બીજી છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ એસ્ટ્રાઝિનિકા જોડે પાર્ટનરશિપ કરીને જે એમની ઇન્ટરનેશનલ રસી છે અને કોવિશિલ્ડના નામે ભારતમાં લોન્ચ કરી છે તે. આ બંને રસી આપણને અપાય છે અને આ બંને કંપનીઓ ઓલરેડી અત્યારે એક નવી ટેકનોલોજીવાળી રસીની શોધખોળમાં આગળ વધી ગયા છે. ભારત બાયોટેકની વાત કરું તો ભારત બાયોટેકની BBV154 કરીને એક રસી છે, જેના માર્ચ મહિનામાં જ ફેઝ વનના ટ્રાયલ પૂરા થઈ ગયા હતા, જે ભારતમાં 4 શહેરોમાં 175 લોકો ઉપર કરવામાં આવ્યા હતા. આ એક ઇન્ટ્રાનેસલ રસી, એટલે IN કહેવાય એને, એ ઇન્ટ્રાનેસલ રસીનું પરીક્ષણ એ લોકોએ કર્યું. અને એવી રીતે જ કોડાજિનિક્સ કરીને એક કંપની છે, જેની જોડે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ટાઈઅપ કરીને એ પણ પોતાની કોવિવેક નામની રસીનું, ઇન્ટ્રાનેસલ રસીનું ટ્રાયલ કરી રહ્યા છે. ભારત બાયોટેકવાળી રસી છે ને એ એક ડોઝની હશે, અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાવાળી જે કોડાજિનિક્સવાળી રસી છે કોવિવેક નામની, એ 2 ડોઝની હોઈ શકે છે. તો સૌથી પહેલાં તમને સવાલ થયો હશે કે આ ઇન્ટ્રાનેસલ હોય શું, એ કામ કઈ રીતે કરે. તો નોર્મલી આપણને રસી છે ને એ આપણા હાથ ઉપર આપણા મસલની અંદર આપે છે, એને ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિન કહેવાય છે. ઇન્ટ્રાનેસલ રસી જે હોય ને, તમને યાદ હોય તો 4 બૂંદ જિંદગી કી, જે પોલિયોમાં કહેતા હતા ને, પોલિયો ડ્રોપ્સ, એ આપણા મોઢામાં નાખે, બસ એવી રીતે જ ઇન્ટ્રાનેસલ રસી છે ને એ આપણા નાકમાં નાખે. 2 ટીપા ડાબી બાજુ, 2 ટીપા જમણી બાજુ, એ રીતે આપણા નાકમાં એ ટીપા નાખે અને એ રસી કામ કરવાનું ચાલુ કરે આપણા નાકથી. અત્યારે જે ઇન્ટ્રામસ્ક્યુલર રસી આપણને આપે છે, એ રસી આપણા મસલમાં એક રોગપ્રતિકારક શક્તિનો રિસ્પોન્સ ઊભો કરે છે, અને જો કોવિડ આપણા શરીરમાં એન્ટર થાય છે ને તો એ એન્ટર થાય પછી આપણા ફેફસા સુધી નથી પહોંચવા દેતું અને વચ્ચેથી એને રોકી લે છે. જે ઇન્ટ્રાનેસલ રસી હશે, જે નાકથી જ કામ કરવાનું ચાલુ કરશે, એ આપણા ગળાના કે પછી આપણા નાકની પાછળ જે નેસોફેરિન્જિયલ એરિયા કહેવાય ને, એના મ્યુકસ મેમ્બ્રેનથી કામ કરવાનું ચાલુ કરી દેશે, અને એના લીધે આ રસી આપણા નાકથી લઈને આપણા ફેફસા સુધી પૂરેપૂરી રેસ્પિરેટરી સિસ્ટમને બચાવી શકે છે. ઇન્ટ્રાનેસલ રસી વધારે ફાયદાકારક કેમ છે, કારણ કે એ આપણી રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર, એટલે કોવિડ જ્યાંથી આપણને આક્રમણ કરે છે ને ત્યાંથી જ એની સામે લડત આપવાનું ચાલુ કરી દેશે. એટલે અત્યારે જે આપણને રસી મળે છે એમાં જે આપણને માઇલ્ડ સિમ્ટમ્સ આવે છે કોવિડની સામે, જે કહે છે કે રસી લીધા પછી સિવિયર સિમ્ટમ્સ નહીં આપે, એ અગર જો ઇન્ટ્રાનેસલ રસી વર્ક કરશે તો એના પછી તો આપણને માઇલ્ડ સિમ્ટમ્સના પણ ચાન્સીસ ઓછા છે, એ રસ્તામાં જ કોવિડને રોકી લેશે. હવે છે ને હું તમને થોડા ફાયદા પણ જણાવી દઉં આ ઇન્ટ્રાનેસલ રસીના. તો ફાયદા એ છે કે આપણે આ રસી આપવાનું ચાલુ કરીએ ને, એટલે જે હેલ્થકેર વર્કર્સ હોય ને એમને બહુ ટ્રેનિંગ આપવાની જરૂરત ના પડે, એ મિનિમમ ટ્રેનિંગથી એ લોકો આપણને રસી એડમિનિસ્ટર કરી શકે. એના સિવાય ઇન્જેક્શન્સની રિક્વાયરમેન્ટ નથી. ત્રીજું, કોવિડનું ઇન્ફેક્શન જ ઊભું રહી જશે આ રસીના લીધે, કારણ કે જે માધ્યમથી આપણને કોવિડ થાય છે, આપણી રેસ્પિરેટરી સિસ્ટમથી, આપણા મોઢાથી, થ્રોટથી કે પછી નાકથી કોવિડ આપણી અંદર જાય છે, કે પછી આપણે જે માધ્યમથી લોકોને ફેલાઈએ છીએ થ્રોટથી નાકથી, કે જે આપણા નોર્મલી હવા નીકળતી હોય છે, જે ડ્રોપલેટ્સ નીકળતા હોય છે આપણા મોઢામાંથી નાકમાંથી, એનાથી આપણે ફેલાઈએ છીએ, પણ ત્યાં જ એક ઇમ્યુન રિસ્પોન્સ હશે આપણા થ્રોટ રિજિયનમાં, આપણા નોઝ રિજિયનમાં, તો પછી એ વાયરસ આપણે ફેલાઈ પણ નહીં શકીએ. બીજો એક ફાયદો આ રસીનો એ છે કે એનો વેસ્ટેજ અને સ્ટોરેજનો જે ઇસ્યુ અત્યારે આપણે નોર્મલ રસીમાં હોય છે ને કે એક ટેમ્પરેચર પર રાખવી પડે અને ઘણી બધી વેસ્ટ થઈ જાય છે આટલા ટાઈમમાં યુઝ ના કરીએ, ઇન્ટ્રાનેસલ રસીમાં એવું નહીં થાય, એનું સ્ટોરેજમાં રેફ્રિજરેશનની જરૂરત ના પડે અને એ વેસ્ટેજ પણ નહીં થાય. તો તમને સવાલ એ થશે કે આ ક્યાર સુધી આવશે. હવે આ ફેઝ 1 સ્ટડી મેં એક વખત સ્ટડી કર્યું ને, તો એમાં આપણને ખબર પડી કે આના રિઝલ્ટ્સ નવેમ્બર સુધી આપણી વચ્ચે આવશે, પણ આ બધી ફાસ્ટ ટ્રેક પ્રોસેસીસ હોય છે, એટલે એના 2-3 મહિના પહેલાં સુધી આપણા હાથમાં આના રિઝલ્ટ્સ આવે. પણ હજુ ફેઝ 1 ટ્રાયલ પતશે, એના પછી ફેઝ 2 ફેઝ 3 ટ્રાયલ થશે, એના પછી આ રસી આપણા સુધી આવશે. હવે આ નેઝલ વેક્સિનની વાત છે ને, આ તમે મને કહેશો કે યાર હજુ તો આમાં બહુ વાર છે, પણ આ ખાલી એક આપણે ટનલની અંદર હોઈએ અંધારી અને આપણને દૂરથી એક પ્રકાશની કિરણ દેખાય તો આપણને ખબર પડે ને રસ્તો ક્યાં પૂરો થાય છે. બસ આ એવી વસ્તુ છે કે જે લોકો અત્યારે હતાશ થઈ ગયા હતા, જે એમને એવું થતું હતું કે હજુ તો સેકન્ડ વેવ પત્યો નથી અને થર્ડ વેવની વાતો ચાલે છે, આ સમાચાર એમના માટે બહુ જ સારા સમાચાર છે. આશા રાખું છું આજના એપિસોડમાં તમને નેઝલ વેક્સિન કામ કઈ રીતે કરે છે એની તો માહિતી મળી જશે, પણ આમ અંત દેખાવાની શરૂઆત થઈ હશે આ કોવિડ 19ની.
આ એપિસોડની માહિતી ગમી છે ને તો મને લાગે છે તમને એક વાત કહું ના દરેક એપિસોડની માહિતી ગમશે અને જોવા માટે VTVGujarati.com પર તમે જઈ શકશો. આપણે કાલે ફરી મળીએ.